સમાચારમાં આગળ વધીએ તે પહેલા એક મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં નાગરિકતા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. નાગરિકતા કાયદાનો વિરોધ જેને લઈને જામિયા મિલિયામાં જોરદાર પ્રદર્શન યોજાયું હતું, જેમાં નાગરિકતા કાયદાનો વિરોધ કરવામાં આવશે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હિંસક પ્રદર્શન યોજાયું હતું. નાગરિકતા કાયદા વિરોધને લઈને પથ્થરમારાની અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે. પૂર્વોત્તરમાં રાજ્યો અને બંગાળમાં પણ આ કાયદાને લઈને હિંસા ફાટી નીકળી છે. આજ મુદ્દા મારી સાથે જોડાયા છે અમારા સહયોગી કામેશ ચોકસી. કામેશ, જણાવો કે જે રીતે નાગરિકતા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે, શું છે સમગ્ર માહિતી? બિલકુલ વિશાલ, આપને જણાવી દઉં કે નાગરિકતા કાનૂનના વિરોધમાં રવિવારે રાજધાની દિલ્હી જે છે તેમાં હિંસાનો માહોલ જોવા મળ્યો. વાત કરીએ દિલ્હીના જામિયા વિસ્તારની તો જામિયા વિસ્તારમાં પણ ગઈકાલે સાંજે પ્રદર્શનકારીઓ દ્વારા બસ અને બાઇકને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તો બીજી બાજુ આંદોલન જે પ્રદર્શનકારીઓનું આંદોલન ઉગ્ર બનતા પોલીસે પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા હતા અને કહી શકાય કે ત્યારબાદ 50 જેટલા જે વિદ્યાર્થીઓ જે છે તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 4 વાગે તેમને વિદ્યાર્થીઓને મુક્ત કરવામાં આવ્યા હતા. બીજી બાજુ દિલ્હી પોલીસ હેડક્વાર્ટર જે છે તેનો પણ મધરાતે ઘેરાવ કરવામાં આવ્યો હતો અને હલ્લાબોલનો પ્રયાસ કરાયો હતો. જોકે 4 વાગ્યા બાદ 50 જે વિદ્યાર્થીઓ હતા તેમને મુક્ત કરાયા બાદ મામલો થાળે પડ્યો હતો. અને હાલમાં જો અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે પણ જામિયા કેમ્પસમાં 5 જાન્યુઆરી સુધી રજા આપવામાં આવી છે અને જામિયા વિસ્તારની શાળાઓ જે છે તેમાં પણ આજે રજા રહેશે. જી જી, આભાર. ખામેશ, જે રીતે સમગ્ર માહિતી આપી, અત્યારે હાલમાં જે નાગરિકતા કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં હિંસક પ્રદર્શન યોજાયા, સાથે જ અનેક સ્થળોએ જે રીતે પથ્થરમારાની ઘટના બની છે જેમાં પોલીસ પણ ઘાયલ થઈ છે.